હવે આગળ વાત કરીએ તો રાતપીપળાની, રાતપીપળાના પડતાપરા ગામના રાજેશભાઈ વસાવા ગીર ગાયના ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવે છે. ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે અને સરકારે આ વખતે ગણેશજીની મૂર્તિઓની ઊંચાઈ અંગેનો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો છે ત્યારે ગણેશ આયોજકો અને ભક્તોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આજે પણ પીઓપીની મૂર્તિઓનું ચલણ જોવા મળે છે, જે પાણીમાં ઓગળતી ન હોવા ઉપરાંત તેના રંગો કેમિકલવાળા હોવાથી નદીમાં વિસર્જન વખતે પીઓપી અને કેમિકલથી નદી પ્રદૂષિત થતી હોવા ઉપરાંત જલચર સજીવો માટે પ્રાણઘાતક હોવાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગણેશ મૂર્તિ પીઓપીને બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરવા અપીલ કરી છે. જોકે ભક્તો અને આયોજકો હવે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તરફ વર્યા છે, કારણ કે માટીની મૂર્તિ પાણીમાં ઓગળી જાય છે અને પાણી પ્રદૂષિત થતું નથી. રાજેશભાઈનું કહેવું છે કે આ મૂર્તિનું ઘરે જ ડોલના પાણીમાં વિસર્જન કરી શકાય છે અને ઓગળી ગયેલ પાણી છાણિયું ખાતર બની જાય છે. એ ખાતરવાળું પાણી ખેતરમાં કે કુંડામાં છોડ મારેડી દેવાથી આર્ગોનિક ખાતર મળી જાય છે. આમ નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાય છે. હાલ તેઓ આવી મૂર્તિઓનું ઓર્ડર મુજબ વેચાણ પણ કરી રહ્યા છે. તેમની મૂર્તિઓ ખૂટી પડે એટલા ઓર્ડર મળી રહ્યા છે. ઘરે ગણેશ સ્થાપના કરતા ભક્તોએ આવી ગાયના છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરી પર્યાવરણનો સાચો મેસેજ આપવા ભક્તોએ આગળ આવવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજેશભાઈ ગાયના છાણમાંથી મૂર્તિ ઉપરાંત ગૌમૂત્ર ગોબરમાંથી ધૂપબત્તી ગુગર કપ કોડિયા ગોનાઇલ છાણિયું ખાતર મોબાઈલ એન્ટી રેડિયસ ચીપ પણ બનાવે છે. એ માટે એમને જિલ્લા કક્ષાનો પ્રથમ અને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ રીતિય પુરસ્કાર પશુપાલન વિભાગ ગુજરાત સરકાર દ્વારા મળેલ છે. એ ઉપરાંત તેમના જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા દ્વારા ભૂમિપુત્ર એવોર્ડ 2022 અને રેવાના મોતી એવોર્ડ 2021 મળેલ છે. અત્યાર સુધીમાં 1000થી વધુ મૂર્તિઓ બનાવી છે, જેના એડવાન્સમાં જ ઓર્ડર બુક થઈ ગયા છે. નર્મદા, સુરત, વડોદરા, છોટાઉદેપુરથી દૂર દૂરથી ઓર્ડર મળતા ફ્રી ડિલિવરી કરવાની સેવા પણ કરી રહ્યા છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.